જય હિન્દ મિત્રો, ચાલો આપણે આજે બહુપદી વિશે વિસ્તૃત અભ્યાસ કરીએ. તો ગઈકાલે મિત્રો આપણે જોયું હતું કે બહુપદી કોને કહેવાય અને એના ઉપયોગ શું છે. તો આજે આપણે આગળ અભ્યાસ કરીએ, બહુપદીનો વિસ્તૃત અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા તો એ બહુપદી કોને કહેવાય તમને બધાને ખબર છે બરોબર, કે એક અથવા એક કરતા વધારે તમને ફરક ઉડાડવા
આપેલી છે એટલે ઓકે કે આપેલ બહુપદીમાં બહુપદીનો ઘાત આટલો છે તો એ વિધાન સાચું કે ખોટું એવું તમને પૂછી શકે તો બહુ સિમ્પલ છે મિત્રો ચાલો તો હવે એનાથી આગળ વધીએ હવે આવશે બહુપદીના પ્રકાર એકપદી દ્વિપદી ત્રિપદી પછી એનાથી વધારે આગળ નહીં જઈએ આપણે ડાયરેક્ટ લખી નાખશું બહુપદી બરોબર તો નામમાં ખબર છે મને ખબર પડી છે નામ જોઈને બરોબર કે એક પદ એટલે કે જે પદાવલીમાં એક પદ આવેલું હોય એને કહેવાય એક પદી ઉદાહરણ તરીકે 5x3x2 7x2 ડોટ ડોટ દ્વિપદી જે પદાવલીમાં બે પદ આવેલા હોય મતલબ કે કોઈ પણ બે પદને ભેગા કરી લે 5x3x2 1 6x-1 આ પ્રકારના કોઈ પણ ઉદાહરણ લઈ શકો તમે ત્રિપદી જેમાં ત્રણ પદ આવેલા હોય તો તમે જાતે પણ બનાવી શકો છો ઉદાહરણ અને x બરાબર
આપેલ બહુવિધ બહુપદીની વર્ગમૂળ 3 આગળ કિંમત મેળવો પ્રોસેસિંગની x બરોબર પણ આપણે x બરાબર વર્ગમૂળ 3 મૂકવાનું હવે જો ઘણા બધા વિદ્યાર્થીઓ વર્ગમૂળ જોઈને ગભરાઈ જતા હોય છે બરોબર બહુ સિમ્પલ છે વર્ગમૂળ એટલે ગુણોથી સ્ટેપ બાય સ્ટેપ આપણે કરતા જઈશું 5 ના છેદમાં 3 એમના એમ મૂકી દે x ની જગ્યાએ લખશું વર્ગમૂળ 3 એનો વર્ગ વત્તા x ની જગ્યાએ વળી મૂકશું વર્ગમૂળ 3 એની ચાર ઘાત ઓછા ચાલો આ ગણતરી કરવાની છે તો સૌથી પહેલા 5 ના છેદમાં 3 ના એમ જ મૂકી દઈએ વર્ગમૂળ 3 નો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ કરીએ તો શું થાય વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે મળશે આપણને 3 વત્તા વર્ગમૂળ 3 ની 4 ઘાત છે વર્ગમૂળ 3 ની 4 ઘાત 4 ઘાત કઈ રીતે કરશું તો આપણે આ રીતે લખી શકીએ વર્ગમૂળ 3 ની 4 ઘાત છે તેને આપણે આમ લખી શકીએ વર્ગમૂળ 3 નો વર્ગ અને એનો વર્ગ 4 એટલે 2 2 ઘાત તો વર્ગનો વર્ગ છે તો વર્ગમૂળ 3 નો વર્ગ થાય 3 એનો વર્ગ એટલે કે 3 નો વર્ગ 9 એટલે તમારે 2 વાર વર્ગ કરવો 4 ઘાત એટલે શું થયું 2 વાર વર્ગ એટલે વર્ગમૂળ 3 ની 4 ઘાત મળે છે 9 ઓછા 1 અહીંયા આપણે જોઈ શકીએ 3 કેન્સલ થઈ જાય બરોબર અંશ અને છેદમાં જોડી જાય અહીંયા વધે છે 5 વત્તા 9 ઓછા તો 9 માંથી 1 જશે તો 8 8 ને 5 13 તો બહુપદીની વર્ગમૂળ 3 આગળ કિંમત મળે છે 13 તો આ જ રીતે મિત્રો તમને એમસીક્યુ કે ખાલી જગ્યામાં પૂછે કે આપેલ બહુપદીની x બરાબર કે આગળ કિંમત મેળવો તો તમે કરી શકો છો બરોબર તો આજે આપણે આટલું જ શીખવાનું છે બહુપદી કોને કહેવાય બહુપદીના પ્રકાર અને બહુપદીનું x બરાબર ક્યાં આગળ મૂલ્ય બાકીનું આપણે આવતા વિડીયોમાં જોઈશું જય હિન્દ